સિસ્ટમ ની વાત કરી કે ઇન્ડિયન સિસ્ટમ ની અંદર 90% હોય તો કોઈ પણ વિદ્યાર્થી મેડિકલ ફિલ્ડમાં ખાસ કરીને MBBS માં જઈ શકે છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે પોતાનો ગોલ MBBS તરીકે સેટ તો કરી ચૂક્યા હોય છે, પરંતુ ઓછા માર્ક્સ આવવાના કારણે અહીંયા એડમિશન નથી લઈ શકતા. તો એ જણાવશો કે આવા જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ઓછા માર્ક્સના કારણે સુરતની અંદર કે ભારતની અંદર કશે એડમિશન નથી લઈ શકતા, તો એના માટેની શું પ્રોસેસ છે કે ફોરેન કન્ટ્રીઝની અંદર કઈ રીતે તેના પર્સન્ટેજનું મેરિટ છે કે જેથી કરીને જે સ્ટુડન્ટ છે તે પોતાનું સ્વપ્ન પૂરું કરી શકે છે, શું કહેશો? મારું એક સ્પષ્ટ એવું માનવું છે કે જિંદગીની કોઈ પણ એક પરીક્ષા, એમનું એક પરિણામ તમારા જિંદગીના બધા ડિસિઝન એ નક્કી ના કરી શકે. કે તમે દાખલા તરીકે કોઈ બિઝનેસ કરતા હો, આપણે બધા નાના મોટા બિઝનેસમાં સંકળાયેલા હોઈએ છીએ, તો એ બિઝનેસમાં આપને એક વખત સફળતા ના મળે તો એનો મતલબ એવો નથી કે એ બિઝનેસ તમે લાઈફ ટાઈમ માટે છોડી દો, એ ના કરો. હા, એમાં પ્રયત્ન અને એમાં જે સુધારાની જરૂર છે એ સુધારા કરીને આપણે આગળ વધી શકાય. પણ આપણે સિસ્ટમ કેવી છે કે ધોરણ 12 એક વખત એમને પરીક્ષા આપી દીધી, જે પર્સન્ટેજ આવ્યા એ જ પર્સન્ટેજ ઉપર જ આપણું મેરિટ નક્કી થાય છે, અને પછી જેને એડમિશન મળે છે. તો શું એને થોડા માર્ક્સ ઓછા આવ્યા તો એ કેપેબલ નથી? એ છે જ, પણ એને હવે અહીંયા એડમિશન નથી મળતું તો ત્યાં એ લોકો એડમિશન લઈને આગળની કાર્યવાહી કરી શકે છે. હવે એડમિશનમાં કેટલું મેરિટ કેવી રીતના હોય છે, તો આપણે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ લોકોનો રૂલ્સ એ પ્રમાણે છે કે એ લોકોને ધોરણ 12માં સાયન્સમાં બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ હોય છે એમને મોર ધેન 50% માર્ક્સ જોઈએ, અને બીજું એ લોકો ત્યાંથી MBBS પૂરું કરીને આવે ત્યારે પણ એ લોકોની જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે એક્ઝામ આપવાની હોય છે એમાં પણ 50% જ માર્ક્સ લાવવાના હોય છે. 300 માર્ક્સનું પેપર હોય છે, MCQ ક્વેશ્ચન હોય છે, એમાંથી 150 માર્ક્સ લાવવાના હોય છે. પછી આપને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાથી સર્ટિફિકેટ મળે છે, આપ અહીંયા સારી રીતે જોબ કરી શકો. ડોક્ટર રોહિત, જે સુરત શહેરની વાત કરવામાં આવે કે સ્પેશિયલ કેટલાક પર્ટિક્યુલર સમાજની વાત કરવામાં આવે, તો